નમસ્તે વિદ્યાર્થી મિત્રો ક્ષેમ ક્ષેમકુશલ હશો ગયા વર્ષે શાળાઓ બંધ હતી પણ શિક્ષણ કાર્ય બંધ ન હતું અનેક માધ્યમો દ્વારા આપણે શિક્ષણ મેળવ્યું છે જે તમે શીખેલા છો તેનું પુનરાવર્તન કરવા માટે તેના દૃઢીકરણ માટે આપણે જ્ઞાન સેતુ નામની પુસ્તિકા તમને આપેલી છે આગળના એપિસોડમાં તમે કદમ એકથી સાત શીખ્યા છો તો ચાલો જોઈએ કદમ આઠ વાલી મિત્રો તમને પણ નમ્ર વિનંતી છે કે ગયા વર્ષે હોમ લર્નિંગમાં તમે તમારા પાલે સાથે બેસીને તેને મદદરૂપ થતા હતા તેમ આ જ્ઞાન સેતુ પુસ્તિકામાં જે ભાષાની પ્રવૃત્તિઓ તેને અર્થગ્રહણ રૂપે જે ફકરા આપવામાં આવ્યા છે તેમાં તમે પણ તેને વાંચીને મદદરૂપ થાવ તેવી આશા છે તો ચાલુ બાર દોસ્તો કદમ આઠ જોઈએ કદમ આઠ પ્રશ્ન એક તમને ગમતું કોઈ એક લગ્ન ગીત લખો વિદ્યાર્થી મિત્રો તમે ઘણા બધા લગ્ન સમારંભમાં ગયા જ છો ખૂબ જ મજા પડે છે ને આપણા ગુજરાતી લગ્નમાં તો લગ્ન ગીત એ લગ્ન સમારંભનું એક અવિભાજ્ય અંગ છે ખરું ને લગ્ન સમારંભમાં તમે ઘણી બધી સ્ત્રીઓને લગ્ન ગીતો ગાતી સાંભળી જ હશે અને ખૂબ મજા પણ આવી હશે નવા નવા ગીતો નવા નવા શબ્દો તમને સાંભળવા મળ્યા હશે ક્યારેક એ શબ્દના અર્થ નહીં સમજાય તો આપણે મમ્મી કે પપ્પાને પૂછ્યું પણ હશે તો અહીં પણ તમને એક સરસ મજાની પ્રવૃત્તિ આપવામાં આવી છે જો હમણાંથી તમે લગ્ન સમારંભમાં ગયા ન હોવ અને તમને લગ્ન ગીત યાદ ન હોય તો ચિંતા કરવાની કંઈ જ જરૂર નથી તમારા મમ્મી દાદી કે પપ્પાને પૂછો કે એમની પાસેથી લગ્નગીત સાંભળો અને તે સરસ મજાનું લગ્ન ગીત તમને ગમતું લગ્નગીત લગ્ન ગીતો તો ઘણા બધા છે તેમાંથી તમારું મનપસંદ લગ્ન ગીત તમારે અહીં લખવાનું છે સુંદર અક્ષરે લગ્નગીત લખશો તેવી આશા છે પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના જવાબ આપો દિયરને પોતાની મતિ સુધરી એવું કેમ લાગ્યું વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ સાતના પાઠ્યપુસ્તકમાં ઘણા બધા પદ્ય માણ્યા અને આ પદ્ય તો એવું એવું છે કે તેને ગાવાની ખૂબ જ મજા આવી માલમ મોટા હલેસાના માર જે એક લોકગીત છે તેમાં ભાભી અને દિયરની વાત કરવામાં આવી છે તે તમે બધા જાણો જ છો અહીં આ પ્રશ્નો પાઠ્યપુસ્તક આધારિત લખવાના છે પરંતુ તમારે વિચારવાનું છે કે આ કવિતા આ લોકગીત તમે જે માણ્યું તેમાં આ પ્રશ્નનો જવાબ તમે કઈ રીતે લખશો તેવી જ રીતે બીજા બે પ્રશ્નો પણ આપવામાં આવ્યા છે તો એ બંને પ્રશ્નોના જવાબ તમારે વિચારીને લખવાના છે અને તમે કદાચ દિયર કે ભાભીની જગ્યાએ હોવ તો તમે શું કરો તેવા વિચાર પણ તમારા મનમાં આવ્યા હશે કે હું દિયર હોત તો હું આમ કરત હું ભાભી હોત તો હું આમ કરત એમ કવિતાના આધારે તમારે વિચારવાનું છે અને તે રીતે મૌલિક લેખન કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો બાકીના બે પ્રશ્નો પ્રશ્ન બે ભાભીએ દિયરને શું કહીને મેણું માર્યું તે અને પ્રશ્ન ત્રણ દિયરે કરેલા પ્રયત્ન તમારા શબ્દોમાં લખો હવે બાર દોસ્તો પ્રશ્ન ત્રણ જોઈએ આપેલા રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો ઘોડલા ખેલવા તેનો આપણે વાક્યમાં પ્રયોગ કરવાનો છે એક ઘોડલા ખેલવા અને બીજું બેડલો પાર થવો તેના રૂઢિપ્રયોગના અર્થ આપી અને તેનો વાક્યમાં પ્રયોગ કરી શકશો તમને આવડે જ છે અને તમે તે સારી રીતે કરી શકશો હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન ચાર જોઈએ મારી મહત્ત્વકાંક્ષા વિષય પર દસ લીટી લખો વિદ્યાર્થી મિત્રો અહીં તમને સ્વતંત્ર લેખન અને મુક્ત લેખન કરવાની તક મળી છે તો તેને જવા ના દેતા કેમ કે અહીં ખૂબ જ સરસ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે તમારી મહત્વકાંક્ષા વિશે લખો મહત્વકાંક્ષા દરેકની હોય છે કદાચ કોઈના મમ્મી કે પપ્પા શિક્ષક હોય તો એને નાના હોય ત્યારથી એવું હોય કે મારે શિક્ષક બનવું છે અથવા એના શિક્ષકને જોતા હોય અને એને શિક્ષકનો વ્યવસાય ગમતો હોય તો એને શિક્ષક બનવાનું મન થતું હોય અત્યારના સમયમાં આપણે જોઈ જ રહ્યા છીએ કે ડોક્ટર એક અદ્ભુત કાર્ય કરી રહ્યા છે લોકોના જીવ બચાવવાનું તો કદાચ કોઈકને ડૉક્ટર બનવાની મહત્વકાંક્ષા હોય કોઈકને જગતનો તાત એટલે કે ખેડૂત બનીને અનાજ પકવવાની મહત્વકાંક્ષા હોય કોઈને વળી સમાજ સેવા કરવી હોય અને રાજકારણમાં પણ જવું હોય તો આ રીતે દરેક બાળકની કે દરેક વ્યક્તિની મહત્વાકાંક્ષા અલગ અલગ હોય છે તમારી મહત્વાકાંક્ષા શું છે તે તમે જાણો જ છો કારણ કે હવે તમે ધોરણ આઠમાં આવી ચૂક્યા છો અત્યાર સુધી તો તમે મનમાં નક્કી કરી જ લીધું હશે કે મારે મોટા થઈને આ વ્યવસાયમાં જોડાવું છે કે મારે મોટા થઈને સમાજને કે રાષ્ટ્રને આ રીતે ઉપયોગી થવું છે તો તમે જે નક્કી કર્યું છે તમારી જે મહત્વકાંક્ષા છે તેને તમારે શબ્દોરૂપી અહીં વ્યક્ત કરવાની છે આ મહત્વકાંક્ષા તમારી જે તમે શબ્દોમાં વ્યક્ત કરવાના છો તે તમારા શિક્ષક પણ વાંચવાના છે અને તે આધારે તમને માર્ગદર્શન આપવાના છે તેથી બાર દોસ્તો અવશ્ય આ પ્રશ્ન લખશો ચૂકતા નહીં અને સરસ રીતે તમારા વિચારો તમારી મહત્વકાંક્ષા આ પ્રશ્નમાં રજૂ થાય તે જોજો વિદ્યાર્થી મિત્રો હવે આગળનો પ્રશ્ન પાંચ જોઈએ પ્રશ્ન પાંચ કૌશમાં આપેલા વિશેષણનો ઉપયોગ કરી વાક્ય બનાવું કાળું નાનું રૂપેરી વિદ્યાર્થી મિત્રો આપણે ગયા વર્ષે વિશેષણ કોને કહેવાય તે શીખ્યા જ છીએ અલગ અલગ માધ્યમ દ્વારા તથા તમારા શિક્ષકે તમને ફોન દ્વારા માર્ગદર્શન આપીને પણ ભાષામાં સજ્જ કરવા વિશેષણ શું છે તે સમજાવ્યું જ હશે કારણ કે વિશેષણ દ્વારા નામના અર્થમાં વધારો થઈ શકે છે તમને વિશેષણ શું છે એ કદાચ ત્યારે ખબર નહીં હોય પણ તમે વ્યવહારમાં તેનો ઉપયોગ અવશ્ય કરતા હશો કારણ કે તમે ઘણીવાર બોલો જ છો કે મારી પેન ખૂબ જ સુંદર છે મારી પેન મોંઘી છે મારી પેન્સિલ ખૂબ મોટી છે ગોલું ખૂબ જાડો છે કે મીના ખૂબ પાતળી છે આવા વિશેષણ દર્શાવતા વાક્યો આપણે વ્યવહારમાં નાના હતા ત્યારથી બોલીએ છીએ તો વિશેષણ શું છે તમે શીખ્યા છો તેનો તમારે ઉપયોગ કરીને અહીં વાક્યો બનાવવાના છે અહીં કાળું એમ એક શબ્દ આપ્યો છે તે વિશેષણ છે પણ તેનો વિરોધાર્થી શબ્દ શું થાય તે તમે કહેશો હા ધોળું તો તે પણ વિશેષણ છે કે નહીં હા બિલકુલ છે કેમ કે ધોળું ધોળું સસલું એ બાળગીત તો આપણે પહેલાં ધોરણમાં ગાતા હતા હે ને તો તેવી રીતે તમારે કાળું નાનું રૂપેરી એ ત્રણ શબ્દો જે આપ્યા છે તેનો ઉપયોગ કરીને એક એક વાક્ય બનાવવાનું છે તમને આવડે જ છે અને તમે ખૂબ જ સારી રીતે આ પ્રવૃત્તિ કરવાના છો હવે દોસ્તો પ્રશ્ન છ જોઈએ તમે કોઈને આદર્શ માનો છો કેમ વિદ્યાર્થી મિત્રો અહીં ખૂબ જ સુંદર પ્રશ્ન પૂછવામાં આવ્યો છે તમે કોઈને આદર્શ તો માનતા જ હશો તે આદર્શ કોઈ અભિનેતા હોય શકે કોઈ રાજનેતા હોય શકે તમારા શિક્ષક હોઈ શકે તમારા માતા કે પિતા હોઈ શકે કે તમારી આસપાસની કોઈ પણ વ્યક્તિ જે કંઈ કાર્ય કરે છે તે કાર્યરૂપી કે તે વ્યક્તિરૂપી તમારા માટે તે આદર્શ હશે પણ એ આદર્શ કેમ છે અહીં આપણને પૂછવામાં આવ્યું છે કે તમારા માટે કોઈ આદર્શ છે કેમ તો કેમનો મતલબ અહીં તમારે કારણ આપવાનું છે તમે લખો છો કદાચ કે મારા માટે કોઈ રાજનેતા આદર્શ છે તો તે વ્યક્તિ તમારા માટે આદર્શ કેમ છે તે વ્યક્તિએ એવા કયા કાર્ય કર્યા છે કે એવી કઈ બાબત તમને એ વ્યક્તિમાં ખૂબ જ ગમે છે તમે પણ ભવિષ્યમાં તેના જેવા થવા માંગો છો તે વ્યક્તિ જેવા કાર્ય કરવા માગો છો તે વ્યક્તિ જેવી સમાજમાં નામના મેળવવા માગો છો પછી તે વૈજ્ઞાનિક હોય રાજનેતા હોય અભિનેતા હોય શિક્ષક હોય ખેડૂત હોય કે ગમે તે વ્યવસાય કરતી વ્યક્તિ હોય તો અહીં તમારે તેના કારણ સાથે તમારા આદર્શ જે છે તેના વિશે લખવાનું છે બા દોસ્તો હવે આપણે કદમ આઠનો અંતિમ પ્રશ્ન જોવા જઈ રહ્યા છે અને તે છે પ્રશ્ન સાત આળસ જીવતા માણસની કબર છે સમજાવો બાર દોસ્તો અહીં આપણને એક વાક્ય આપ્યું છે આળસ જીવતા માણસની કબર છે તે એક કહેવત છે એક વિચાર છે એક વિધાન પણ છે તમે આવા વિચાર દર્શાવતી કહેવતો વિચાર દર્શાવતા વિધાનો ઘણી જગ્યાએ જોયા હશે વિચારો કે આવું લખેલું તમે ક્યાં જોયું છે હા બિલકુલ આપણી શાળામાં તો જોયું જ છે અને તે વિધાન શું કહેવા માંગે છે તે આપણે અહીં લખવાનું છે વિદ્યાર્થી મિત્રો અહીં વાક્ય એક આપ્યું છે પણ આપણે તેને વિસ્તૃત અર્થમાં સમજાવવાનું છે તેથી તમારે અહીં એક વાક્યને સમજાવવા ઘણા બધા વાક્યનો પ્રયોગ કરવો પડશે તમારે ઘણા બધા નવા શબ્દોનો પણ ઉપયોગ કરવો પડશે બારદોસ્તો તમે મુક્ત લેખન કરી ચૂક્યા છો તેથી તમને આ પ્રવૃત્તિ કરવામાં જરાય તકલીફ નહીં પડે તેવી આશા છે અને તેથી આ પ્રવૃત્તિ તમે સારી રીતે કરી શકશો વિદ્યાર્થી મિત્રો કદમ આઠમાં આપણે ઘણા બધા વિચાર પ્રેરક પ્રશ્નો ભાષાની વિવિધ પ્રવૃત્તિઓ જોઈ તેવી જ મજા આવે તેવી પ્રવૃત્તિઓ હવે આપણે આગળના કદમમાં પણ જોવાના છીએ તો ચાલો હવે કદમ નવ જોઈએ કદમ નવ પ્રશ્ન એક તમારા ખેતર કે વાડાનું વર્ણન લખો બાર દોસ્તો તમે ગયા વર્ષે બાનો વાડો જેના લેખક હતા પ્રવીણ દરજી તે બહુ જ સરસ ગદ્ય માણ્યું છે અહીં લેખકે તેમની બાના વાડાનું વર્ણન કર્યું છે તેમની બાનું વર્ણન કર્યું છે પણ તે પાઠ વાંચતી વખતે તમને તમારા બા પણ યાદ આવ્યા હશે કે તમારા ગામનો વાડો પણ યાદ આવ્યો હશે તો અહીં તેના આધારે જ તમારે તમારા ખેતર કે તમારા વાડાનું વર્ણન કરવાનું છે અહીં લેખકે તેમની બાના વાડાનું ખૂબ જ સરસ વર્ણન કર્યું છે આપણે વાંચ્યું જ છે કે વાડાની માવજત તેમના બા કેવી રીતે કરતા હતા કેવી રીતે વાડાને જાણે તેમનું બાળક હોય તે રીતે તેને વાલ કરતા હતા ક્યાંય જાય તો સતત તેની ચિંતા કરતા હતા એવી રીતે તમારો વાડો કેવો છે દેખાવમાં અને તમારો લગાવ પણ તમારા વાળા પ્રત્યે કેવો છે તે તમારે અહીં સુંદર રીતે વર્ણન કરવાનું છે હવે પ્રશ્ન બે જોઈએ પ્રશ્ન બે આપેલ ફકરાના આધારે પ્રશ્નોના જવાબ આપો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને બાનો વાડો જે ગધ્ય છે તેમાંથી એક ફકરો આપવામાં આવેલું છે અહીં ફકરાના આધારે પ્રશ્નના જવાબ લખવાના છે તેથી તમારે ફકરાનું વાંચન કરવું પડશે આપણે ગમે ત્યારે કંઈ વાંચન કરીએ ત્યારે તે ફક્ત વાંચવા માટે નથી વાંચતા પણ તેને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ તેનું અર્થગ્રહણપૂર્વકનું શ્રવણ કરીએ છીએ કારણ કે આપણે જ્યારે પ્રશ્નના જવાબ લખવાના છે ત્યારે તે ફકરામાં શું કહેવા માંગે છે તે આપણને બરાબર ખબર હોવી જોઈએ તો જ આપણે તે પ્રશ્નના જવાબ આપી શકીશું તેથી જો તમને ફકરો વાંચો અને પ્રશ્નના જવાબની ના ખબર પડે તો ફરીવાર ફકરો વાંચો અને તમને સીધી રીતે આ ફકરામાંથી જવાબ નહીં મળે કારણ કે અહીં આપણે વિચાર પ્રેરક પ્રશ્નો પૂછ્યા છે તમારે ફકરો વાંચવાનો છે અને ફકરામાંથી સીધી રીતે તેનો જવાબ નથી શોધવાનો પણ પ્રશ્ન સંદર્ભે ફકરાના આધારે વિચારવાનું છે અહીં તમારું મૌલિક લેખન કામે લાગવાનું છે વિદ્યાર્થી મિત્રો તેથી ફકરાનું અર્થગ્રહણપૂર્વક વાંચન કરો અને પ્રશ્નોના જવાબ લખો અહીં આપણને પહેલો પ્રશ્ન આપ્યો છે બાની દિનચર્યા જણાવો બાળ દોસ્તો અહીં દિનચર્યા શબ્દ આપવામાં આવ્યો છે તે એમ જ નથી લખ્યું તેના આધારે તમે દિનચર્યા શબ્દ વિશે શું જાણો છો દિનચર્યા વિશે તમને પૂછવામાં આવે ત્યારે તમે શું લખો અહીં બાની દિનચર્યા વિશે પૂછવામાં આવ્યું છે પણ તમને તમારી દિનચર્યા વિશે પૂછવામાં આવે તો તો તમે શું લખશો તે રીતે અહીં તમારે બાની દિનચર્યા વિશે લખવાનું છે જો તમે આ શબ્દથી પરિચિત ન હો તો તમારા શિક્ષક મિત્રની અવશ્યથી મદદ લેજો તે રીતે બાકીના પ્રશ્નો પણ તમારે ફકરાનું વાંચન કરવાનું છે અને લખવાનું છે અહીં બીજો પ્રશ્ન ખૂબ જ સુંદર છે તે મને ખૂબ જ ગમ્યો તમને પણ ગમશે તમારે વિચારવું તો પડશે જ બાર દોસ્તો પણ તમે જ્યારે વિચારીને પ્રશ્નનો જવાબ લખશો ત્યારે તમને ખૂબ જ મજા આવશે અહીં બાને વરસાદી ગાય એમ કહી છે કે બા વરસાદી ગાય બની જતી એટલે અહીં તમે જ્યારે ફકરો વાંચશો ત્યારે તમને ખબર પડશે કે બા વરસાદી ગાય બની જતી તો વરસાદી ગાય કેમ બની જતી બા એવી કઈ પ્રવૃત્તિ કરતી જેથી તેને અહીં વરસાદી ગાય જેવી કહી ખૂબ જ સરસ પ્રશ્ન છે દોસ્તો અને તમે વિચારશો ત્યારે તમને વિચારીને લખવાની ખૂબ જ મજા આવશે અને તમે તમને આ ફકરાના આધારે પ્રશ્નનો જવાબ ખબર ના પડે તો તમે આખો પાઠ પણ વાંચી શકો છો કેમ કે બાનો વાડો એ ખૂબ જ સુંદર પાઠ છે તો પાઠ વાંચો ફકરો વાંચો અને પ્રશ્નોના જવાબ લખો પ્રશ્ન ત્રણ પણ ખૂબ સુંદર છે તે પણ તમે વાંચીને લખી શકશો બા કેવી રીતે વાળાનું નિરીક્ષણ કરતા તો દોસ્તો અહીં તમારે ગધ્યનું અને ફકરાનું વાંચન કરવાનું છે પૂર્વકનું વાંચન કરવાનું છે અને પ્રશ્નોના જવાબ લખવાના છે હવે પ્રશ્ન ત્રણ જોઈએ એક બાનો વાડા પ્રત્યેનો પ્રેમ તમારા શબ્દોમાં લખો બાર દોસ્તો અહીં હમણાં જ આપણે ચર્ચા કરી કે બાને વાડા પ્રત્યે અત્યંત લગાવ હતો અત્યંત પ્રેમ હતો બા વાડા વગર જુરાપો અનુભવતી હતી ક્યાંય પણ જાય તો તે સતત વાડાના વિચારોમાં કે કોઈએ એને ખેદાન મેદાન નહીં કરી નાખ્યું હોય કોઈ એને નુકસાન નહીં પહોંચાડ્યું હોય તેવા સતત વિચારોમાં રહેતી હતી અને તેથી તે ક્યાંય પણ વધુ ટકતી નહીં આવું બધું તમે બાના વાડા પાઠમાં વાંચ્યું જ છે અહીં તમને પૂછવામાં આવ્યું છે કે તમારા શબ્દોમાં તમારે લખવાનું છે કે બાના વાડા પ્રત્યેનો પ્રેમ તમે કઈ રીતે અનુભવ્યો હવે આગળનો પ્રશ્ન જોઈએ ખાયા સો ખાયા ખિલાયા શો પાયા સમજાવો વિદ્યાર્થી મિત્રો બાનાવાડા પાઠની વાત થઈ રહી છે ત્યારે તે પાઠમાં ઘણી બધી કહેવતો તમે વાંચી છે તેમાંની આ એક કહેવત છે ખાયા શો ખાયા ખીલાયા શો પાયા આપણે હમણાં જ વાત કરી કે કોઈ એક વિધાન છે પણ તેનો વિચાર વિસ્તાર કરવામાં આવે ત્યારે તમે ઘણા બધા વાક્યનો કે ઘણા બધા વિધાનોનો ઉપયોગ કરી શકો છો અહીં ફરીથી તમારે તે જ કરવાનું છે ખાયા શું ખાયા ખીલાયા શું પાયા તે વિધાન સમજાવવા માટે તમારે તેનો ભાવ પકડવો પડશે કે આ વિધાનમાં કેવી લાગણી વ્યક્ત થઈ છે પ્રશ્ન ચાર કૌંસમાં આપેલ વિશેષણનો ઉપયોગ કરી વાક્ય પ્રયોગ કરો વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતમાં આપણે વિશેષણ વિશે ભણ્યા છીએ આ હમણાં એપિસોડમાં પણ આપણે વિશેષણ વિશે ચર્ચા કરી છે નામના અર્થમાં વધારો કરે છે તેને આપણે વિશેષણ કહીએ છીએ વિશેષણના અલગ અલગ પ્રકાર છે દ્રવ્યવાચક વિશેષણ ભાવવાચક વિશેષણ સંખ્યાવાચક વિશેષણ ક્રમવાચક વિશેષણ તેમ અહીં સંખ્યાવાચક વિશેષણ દર્શાવતા શબ્દ આપણને આપવામાં આવ્યા છે એક સ દસ ચાર પાંચ ઉદાહરણ જોઈએ સાત વિદ્યાર્થીઓને ઇનામ મળ્યા વિદ્યાર્થી મિત્રો અહીં સંખ્યાવાચક વિશેષણ તમે શોધી શકશો હા બિલકુલ અહીં સાત છે એ સંખ્યાવાચક વિશેષણ છે તો તેવી જ રીતે તમારે જે કૌંસમાં આપેલા શબ્દો છે તેનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે ખૂબ જ સરળ પ્રવૃત્તિ છે તમે સરસ રીતે કરી શકશો પ્રશ્ન પાંચ જોઈએ આપેલ ગોળમાંથી રૂઢિપ્રયોગ અને શબ્દ સમૂહ અલગ તારવી વાક્ય પ્રયોગ કરવો દોસ્તો અહીં એક ગોળમાં આપણને કેટલાક રૂઢિપ્રયોગ આપવામાં આવ્યા છે અને કેટલાક શબ્દ સમૂહ માટેનો એક શબ્દ આપવામાં આવ્યો છે તમારે અહીં વાડો પાઠ જે છે તેનું વાંચન કરવાનું છે અને તેમાંથી અહીં રૂઢિપ્રયોગ કયા આપ્યા છે અને શબ્દ સમૂહ માટે એક શબ્દ કયા આપ્યા છે તેને અલગ તારવવાના છે તથા રૂઢિપ્રયોગનો અર્થ લખવાનો છે અને શબ્દ સમૂહ માટે જે એક શબ્દ આપ્યો છે તેનો શબ્દ સમૂહ લખવાનો છે ઉદાહરણ તરીકે અહીં જોઈએ તો ઢૂંકવા ન દેવું તે એક રૂઢિપ્રયોગ છે તો તમારે પાઠમાંથી આ રૂઢિપ્રયોગનો અર્થ શોધવાનો છે અને રૂઢિપ્રયોગનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે તથા આશકા એ એક શબ્દ સમૂહ માટેનો એક શબ્દ છે તો આશકા જે શબ્દ આપણને અહીં આપ્યો છે તેનો શબ્દ સમૂહ શું થશે શબ્દ સમૂહ એટલે કે શબ્દોનો સમૂહ તે બે શબ્દ ત્રણ શબ્દ ચાર શબ્દ પાંચ શબ્દ ગમે તેટલા શબ્દનો હોઈ શકે પણ શબ્દ સમૂહ માટેનો એક શબ્દ એ એક જ શબ્દ હોય જે આપણને અહીં આપ્યો છે જેમ કે આશકા જાજરમાન જિહાગરે તો આવા શબ્દો આવા શબ્દ આવા શબ્દ સમૂહ માટેના એક શબ્દનો તમારે શબ્દ સમૂહ પાઠમાંથી શોધવાનો છે અને શબ્દ સમૂહ માટે જે એક શબ્દ આપ્યો છે તેનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે તો બાર દોસ્તો અહીં તમે આશકા જાજરમાન અને જિહાગરે જેવા શબ્દોનો વાક્યમાં પ્રયોગ સારી રીતે કરી શકશો કેમકે આગળના ધોરણમાં આપણે આ પાઠ આ ગદ્ય સારી રીતે માણ્યો છે અને ભાષા સજ્જતા પણ શીખ્યા જ છીએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન છ જોઈએ શબ્દની આગળ અ લગાડવાથી કેટલા શબ્દો વિરુદ્ધાર્થી શબ્દો બને છે તો તેવા શબ્દો લખો વિદ્યાર્થી મિત્રો અહીં આ કદમ આઠનો અંતિમ પ્રશ્ન અને ખૂબ જ મજા આવે તેવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે ઘણા બધા શબ્દો એવા છે કે તેમની આગળ અલગાડવાથી તે કોઈ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ બનતો હોય તમે ધોરણ એકથી સાત સુધી ભણ્યા છો તે સમયગાળા દરમિયાન તમે એવા કેટલાય શબ્દોથી પરિચિત થયા છો અહીં આપણને એક ઉદાહરણ આપવામાં આવ્યું છે સ્વચ્છ અને તેનો વિરુદ્ધાર્થી શબ્દ છે અસ્વચ્છ તેવા કેટલાય શબ્દોથી તમે પરિચિત છો જ તમે આવા ઘણા શબ્દો સાંભળ્યા હશે લખ્યા હશે તમે ક્યારેક તેનો વ્યવહારમાં ઉપયોગ પણ કર્યો હશે તો તેવા શબ્દો તમારે શોધવાના છે અને લખવાના છે વિદ્યાર્થી મિત્રો કદમ આઠ અને માં આપણે ઘણી બધી પ્રવૃત્તિઓ કરી તો ચાલો કદમ દસ જોઈએ પ્રશ્ન એક આપેલ બોક્સમાં તમને ગમતું ચિત્ર ચોંટાડી તેનું વર્ણન લખો આ સૂચના વાંચીને જ તમે ખૂબ જ ખુશ થઈ ગયા હશો વિદ્યાર્થી મિત્રો કેમ કે મોટા ભાગે તમને કોઈક ચિત્ર આપી દેવામાં આવ્યું હોય છે અને અહીં તમને એક સુંદર મજાની પ્રવૃત્તિ કરવા મળવાની છે કે તમારું મનગમતું ચિત્ર તમારે અહીં ચોંટાડવાનું છે અને તેના વિશે લખવાનું છે બાર દોસ્તો ચિત્ર પણ એક ભાષા છે કારણ કે આપણે કોઈ ચિત્ર જોઈએ છે ત્યારે તે ચિત્ર આધારે તે ચિત્ર શું કહેવા માગે છે તે સમજીએ છીએ બાળ દોસ્તો આપણે જુદી જુદી જગ્યાએ જઈએ છીએ ત્યારે ઘણા બધા સંકેતો જોઈએ છે જેમ કે આપણે બસમાં બેસીએ છીએ ત્યાં પણ આપણને ઘણી બધી વસ્તુઓના નિષેધ માટે ખોટાની નિશાની કરેલી જોવા મળે છે તો તે આપણે જોઈને સમજી જઈએ છીએ કે આ વસ્તુ આપણે કરવાની નથી તેમ અહીં તમારે ચિત્ર ચોંટાડીને તેનું વર્ણન કરવાનું છે ત્યારે તમે દોરીને પણ તે ચિત્ર ચોંટાડી શકો છો છાપામાંથી કે તમારા જૂના પાઠ્યપુસ્તકમાંથી ગમતું હોય તે ચિત્ર પણ તમે અહીં ચોંટાડી શકો છો અને તેનું વર્ણન કરી શકો છો પ્રશ્ન બે આપેલ માહિતીને આધારે પ્રશ્નોના જવાબ લખો અહીં દોસ્તો આપણને એક લંબ ચોરસમાં કંઈક વિગત આપવામાં આવી છે તે આપણે વાંચીએ જીસીઆરટી આયોજિત રાજ્ય કક્ષાનો અઢારમો ગણિત વિજ્ઞાન મેળો દોસ્તો હવે હું આગળ વાંચવાની નથી તે બધી વિગત તમારે વાંચવાની છે પણ મેળો વાંચીને ચોક્કસ તમે ખુશ ખુશ થઈ ગયા હશો અને મેળો વાંચીને જેમ ખુશ થયા છો તેમ તેના પ્રશ્નોના જવાબ આપવામાં પણ તમને મજા જ આવવાની છે તો આ જે વિગત તમને આપવામાં આવી છે તેમાં મુખ્ય મહેમાનશ્રી વિશેષ ઉપસ્થિતિ નિમંત્રક તેના આધારે તમને નીચે પ્રશ્ન પૂછવામાં આવ્યા છે અને તે પ્રશ્નોના જવાબ તમારે આ વિગતના આધારે આપવાના છે તો અર્થગ્રહણપૂર્વક આ વિગતનું વાંચન કરો અને નીચેના પ્રશ્નના જવાબ લખો પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના જવાબ આપો એક પરગ્રહનું યાન કેવું હશે એકમના આધારે વર્ણન કરો વિદ્યાર્થી મિત્રો વલયની અવકાશી સફર એક વિજ્ઞાન કથા જે તમે ગયા વર્ષે ભણ્યા છો અને મને ખબર છે કે પ્રથમ સત્રનો અંતિમ પાઠ અને ખૂબ જ સુંદર પાઠ અને તમે પણ વલયની અવકાશી સફર પાઠમાં વલય અને વિસ્મય સાથે અવકાશી સફર જરૂરથી કરી હશે તો તે અવકાશી સફરને ફરી માણવા માટે વલયની અવકાશી સફર પાઠનું વાંચન કરો અને આ પ્રશ્નના વિચારીને જવાબ લખો કારણ કે તમને પાઠમાં પરગ્રહનું યાન કેવું હશે તે લેખકે દર્શાવ્યું છે પણ અહીં જરૂરી નથી કે તમે તે જ લખો તમે તમારા વિચારો પણ લખી શકો છો તેવી જ રીતે બીજા બે પ્રશ્નો પણ તમને આપેલા છે તો તે પણ તમે પાઠનું વાંચન કરો અને તેના પ્રશ્નોના જવાબ લખો પ્રશ્ન ચાર એકમાંથી અનેક શબ્દો બનાવો ઉદાહરણ અમદાવાદ અહીં બાર દોસ્તો અમદાવાદ એક શબ્દ આપવામાં આવ્યો છે અને એ એક શબ્દમાંથી આપણને સૂચના આપવામાં આવી છે કે અનેક શબ્દો બનાવવાના છે અહીં અમદાવાદના અ ઉપરથી એક શબ્દ બનાવ્યો છે અજગર મ પરથી મકાન દા પરથી દાદરો વા પરથી વાદળ અને દ પરથી દવા દરેક એકમના અંતે આપણે એક ભાષા રમત લઈએ છીએ ત્યારે તેનો હેતુ ભાષા શીખવવાનો તો છે પણ સાથે સાથે એમને ભાષાની પ્રવૃત્તિમાં મજા આવે તે પણ છે અને તેથી અહીં ખૂબ સુંદર પ્રવૃત્તિ આપવામાં આવી છે તેમાં તમારે જે શબ્દ પસંદ કરવાનો છે તેમાં ખાસ ધ્યાન રાખવાનું છે દોસ્તો કે જે શબ્દ તમે પસંદ કરો છો તેમાંથી બીજા શબ્દો બની શકે તેવો શબ્દ પસંદ કરો પ્રશ્ન પાંચ વિજ્ઞાન એક વરદાન વિષય પર દસ વાક્યો લખો વિદ્યાર્થી મિત્રો અહીં વિજ્ઞાન એક વરદાન વિષય પર તમારે મૌલિક લેખન કરવાનું છે આપણા રોજબરોજના જીવનમાં વિજ્ઞાન એક અભિન્ન અંગ તરીકે સંકળાયેલું છે તમે વિચારશો તો તમને જોવા મળશે કે એક પણ વસ્તુ એવી નથી કે જે તમે વાપરો છો તેમાં વિજ્ઞાન સંકળાયેલું ન હોય અને તેથી જ વિજ્ઞાન આપણા માટે એક વરદાન છે તમે જે વિચારો છો કે વિજ્ઞાન વરદાન કેમ છે ઘણી બધી વસ્તુઓ આપણા માટે વરદાનરૂપ છે જેમ કે પાણી પાણી વગરનું જીવન અશક્ય છે તેમ અહીં આપણને વિજ્ઞાન એક વરદાન છે તે વિષય પર દસ વાક્ય લખવાના કયા છે અને મેં હમણાં કહ્યું તેમ આપણા રોજબરોજના જીવનમાં વિજ્ઞાન સંકળાયેલું છે તો તે આધારે તમે અહીં મૌલિક લેખન કરી શકશો પ્રશ્ન છ આપેલ શબ્દ સમૂહનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો ઘણી બધી પ્રવૃત્તિઓમાં આપણને બાર દોસ્તો રૂઢિપ્રયોગ આપવામાં આવ્યો હોય છે તો એનો આપણે અર્થ લખવાનો હોય છે અહીં આપણને શબ્દ સમૂહ માટેનો એક શબ્દ આપવામાં આવ્યો છે તો તેનો શબ્દ સમૂહ આપણે પાઠમાંથી શોધીને લખવાનો છે તો બાળદોસ્તો ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીં શબ્દ સમૂહનો જે એક શબ્દ આપણને આપ્યો છે જાસા ચિઠ્ઠી તે શબ્દ તમે વાક્ય પ્રયોગ કરો ત્યારે તેમાં અવશ્ય આવવો જોઈએ તેમ દુભાષ્યો અંડાકાર અને કાજળખીરી આ શબ્દોનો શબ્દસમૂહ તમારે અહીં લખવાનો છે અને આ શબ્દ આવે તેવી રીતે તેનો વાક્યપ્રયોગ અહીં કરવાનો છે વિદ્યાર્થી મિત્રો આ એપિસોડમાં આપણે કદમ આઠ નવ અને દસનું પુનરાવર્તન કર્યું તમે આગળના ધોરણમાં આ બધું જ શીખ્યા જ છો તમને આવડે જ છે અહીં આપણે વિશેષણ રૂઢિપ્રયોગ શબ્દસમૂહ માટે એક શબ્દ કહેવત અને ઘણા બધા વિચાર પ્રેરક પ્રશ્નો જોયા આવી જ પ્રવૃત્તિઓ આપણે આગળના એપિસોડમાં પણ કરવાના છીએ આગળના એપિસોડમાં આપણે કદમ અગિયારથી શરૂઆત કરીશું અને કદાચ તમે એ લખી પણ દીધું હશે કારણ કે તમે આગળના વર્ષમાં આ બધું જ શીખી ચૂક્યા છો તમને આવડે પણ છે છતાં પણ તમે ક્યાંક મૂંઝાઓ ક્યાંક અટકો ત્યાં એપિસોડ જોજો અને તે આધારે તમે પ્રશ્નોના જવાબ લખજો તો મળીએ આવતા એપિસોડમાં નમસ્તે